હિન્દ, જય માતાજી, જય ભોળાનાથ. દોસ્તો, હું છું દાદાભાઈ વિછિયા, અને રવિવારે જેમ ટાઢાપોરના ગપ્પા ચાલુ કર્યા તેવી જ રીતે બુધવારની બપોર નામનું એક નવું યુટ્યુબ ચેનલમાંથી દર બુધવારે બપોરે એક નવી વિડીયો પ્રસ્તુત કરીશ, જેનું નામ આપેલું છે મેં બુધવારની બપોર. અને બુધવારની બપોરમાં હું સમાજ ઉપયોગી અને જીવન ઉપયોગી સંદેશારૂપી કંઈક ને કંઈક નાની વાર્તા મૂકતો રહીશ. તો આજની વાર્તાનું હાર્દ છે ઈર્ષ્યા અદેખાય અને નિંદા. એક વખત એક ગામમાં જાત્રાળુ પગે ચાલી અને જાતા હતા, અને અંધારું થવાયું હતું, સાંજ પડવા વીતી એટલે એને પાદર બેઠેલા એક આદમીને પૂછ્યું કે ભાઈ, આ ગામમાં મને ક્યાંય રાત્રિ વિસામો અને રાત્રિ રોકાણ કરવાનું સ્થાન મળે એવું ખરું? તો એણે એક કીધું કે જો, છેલ્લું મકાન છે, એ મકાનમાં એક ભગત રહેશે, એ ભગત ધંધા યાત્રાળુને ઉતારો આપે છે, તમને આપશે. જાતા જાતા એણે એ ભાઈને એક ટકોર કરી કે એ ભગતે હમણાં 5 બ્રાહ્મણોને મારી નાખ્યા, એવા શબ્દો બોલ્યો તેમ. છતાંય ઓલાને એમ થયું કે ભાઈ, જે હોય એ 5 બ્રાહ્મણોને માર્યા તો એમાં મને કાંઈ ફેર પડતો નથી, મને હું લેવા દેવા, હું તો અજાણ્યો છું, એને બ્રાહ્મણ માર્યા, જે હોય એણે કાંઈ બ્રાહ્મણોને હું કામ માર્યા, હું નહીં કાંઈ સ્ટોરી પૂછી નહીં. તે માણસ ઓલા ભગતનું ઘર પૂછતા પૂછતા ભગતની ઘેરે ગયો, રાત્રે ઉતારો કર્યો, પણ આ શબ્દો કે 5 બ્રાહ્મણોને મારી નાખાતા એ ખોટા શબ્દો હતા, ઈર્ષા અને અદેખાઈનું પ્રતિક રૂપે હતા. હકીકતમાં તેમના ઘેરે એ ભગતના ઘેરે 5 બ્રાહ્મણો મરી ગયા હતા, પણ તેની કહાની કંઈક અલગ હતી કે 5 બ્રાહ્મણો હતા, જાત્રાએ જાતા હતા, અને જાત્રાએ જાતા જતા રાત્રે એ ભગતની ઘેરે વિસામો કર્યો. ભગતની ત્યાંથી બ્રાહ્મણો હતા એટલે એનું એક બીજું મકાન સામે હતું, ને એમનો ઉતારો આપ્યો જાત્રાળુનો. એ બ્રાહ્મણોએ રસોઈ કરવા માટે ભગતની ત્યાંથી કાસો સીધું લીધું, અને એક બ્રાહ્મણ દૂધની તપેલી લઈ અને આ ઘેરેથી બીજા ઘેરે જતો હતો ત્યારે ઉપરથી મરેલો સર્પ એટલે કે મરેલા નાગને લઈ અને સમળી નીકળી, અને એ મરેલા નાગના મોઢામાંથી 2-3 ટીપા વિષના એટલે કે ઝેરના એ દૂધ ભરેલી તપેલીમાં પડ્યા, અને દૂધ ભરેલી તપેલીમાં એ ઝેરના ટીપા પડવાથી અને રાત્રે એ લોકોએ રસોઈમાં દૂધનું જમણવાર કર્યું હોવાથી પાંચેયને નાગના ઝેરની અસરથી મૃત્યુ પામ્યા. અને એ કેસ, મૃત્યુ પામ્યાનો કેસ જ્યારે ધર્મરાજા અને ચિત્રગુપ્તની ન્યાય આવ્યો તો કે ભાઈ, હવે આ 5 બ્રાહ્મણોની હત્યા થઈ તો એ હત્યા કોના શિરે આપવી, એમ કે કોના ખાતે આ 5 બ્રાહ્મણોની હત્યા લખવી, 5 બ્રાહ્મણો મરી ગયા એના એમ. તો ઘડીક તો એમ થયું કે ભાઈ, ભગતે ઉતારો આપ્યો તો એ ભગતને, પણ એમાં ભગતનો તો કોઈ દોષ નહોતો, ભગતના ઘરના એ દૂધ આપ્યું હતું, એ દૂધ લઈને આ ઘેરેથી ઓલા ઘેરે જતા હતા, એમાં ઉપરથી નાગનું વિષ પીડ્યું અને 5-5 બ્રાહ્મણો સ્વધામ પહોંચી ગયા અને મૃત્યુને શરણે થયા. પછી બીજો એક એવી વાત આવી કે ભાઈ, ના ના, જે બ્રાહ્મણે રસોઈ બનાવી છે અને જેણે પીછ્યું છે એના માથે એ કે 5 બ્રાહ્મણોની હત્યાનો આરોપ નાખવો? તો કે ના ના, એ નિર્દોષ છે. તો સમળીને નાખવો? સમળી ત્યાંથી નીકળી એટલે? તો કે ભાઈ નહીં. તો એ કે નાગને નાખવો? નાગે વિષ નાખ્યું એટલે એ કે ભાઈ, નાગ તો મરેલો હતો, એના મોઢામાંથી કુદરતી રીતે વિષના ટીપા પડી ગયા, નાગ તો મરેલો હતો, તો કોને દેવો? ત્યારે એમ કીધું ધર્મરાજાએ અને ચિત્રગુપ્તની વચ્ચે એવું થયું કે ભાઈ, ભગવાન, આ 5 બ્રહ્મ હત્યા થઈ છે ને, એનો કેસ આપણે અત્યારે મુલતવી રાખીએ અને સાઈડમાં મૂકી દઈ, સમય આવશે ત્યારે એનો ન્યાય કંઈક કરશું, અને હું નિર્ણય કરવો એ બીજી વાર ધર્મસભા ગોઠવશું ત્યારે રાખશું, એમ કરીને કેસ બાજુમાં મેકવામાં આવ્યો. અને જ્યારે પેલા જાત્રાળુને ઓલા એ નિંદક સ્વભાવના હિસાબે કીધું કે હમણાં જ 5 બ્રાહ્મણોના
આણે મૃત્યુ કરી અને 5 બ્રાહ્મણોને મારી નાખ્યા. ત્યારે ચિત્રગુપ્ત અને ધર્મરાજાએ કીધું, ભાઈ હજી આપણને પૂરી ખબર નથી કે આમાં કોને ઉત્તરાધિકારી બનાવવો આ 5 બ્રાહ્મણોના મૃત્યુનો અને એને સજા કોને દેવી. તો એ કે આ માણસે ક્યાંથી ન્યાય કરી લીધો અને આ માણસે ઈર્ષા અને અદેખાય અને નિંદનીય કામ કર્યું છે, માટે આ બ્રાહ્મણની 5 બ્રાહ્મણની હત્યા, એ ખોટું બોલનાર, ખોટું નિંદા કરનાર અને ખોટી ઈર્ષા અને અદેખાય કરનારને ખાતે ચડાવી દે એવું ધર્મરાજાએ આદેશ આપ્યો. તો દોસ્તો, આ નાની એવી સ્ટોરી એવી છે કે આપણે જાણતા અજાણતાએ કોઈની ઈર્ષ્યા, અદેખાય અને નિંદા ન કરીએ, પ્રેમથી સૌની સાથે સત્વારો બનાવી અને જીવન જીવીએ, એવી જ પ્રભુ પાસે પ્રાર્થના. સૌના જીવનમાં સતત ને સતત પ્રગતિ કરતા રહેવું તેવી શુભેચ્છા. દાદાભાઈ વિસિયાના જય માતાજી, જય ભોળાનાથ. અને દાદાભાઈ વિસિયાની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કોમેન્ટ કરો, લાઇક કરો અને દર બુધવારે કંઈક ને કંઈક નવું સમાજ ઉપયોગી જીવન સંદેશ લઈને હું દાદાભાઈ વિસિયા દર બુધવારે આવતો રહીશ. જય ભોળાનાથ, વંદે માતરમ, જય શ્રી કૃષ્ણ.